नमस्कार विद्यार्थी भाइयों ने बहनों, हूँ सलीमेश कुरैशी, दीपक हाई स्कूल अमरेली थी, एक नवाज अभिगम साथे, एक नवाज विचार साथे, अने एक नवीज सवार मा, एक नवा पाठ साथे आप सब ने आवकार। विद्यार्थी मित्रों, अत्यार सुधी अपने इतिहास अने भूगोल मा बब्बे पाठों नी चर्चा करी गया छे। इतिहास मा पहलो अने बीजो पाठ अने भूगोल मा आठमा अने नवमा पाठ नी चर्चा अपने करी छे। હવે એક નવા પાઠ સાથે અને એક નવા વિભાગમાં આપણે પ્રવેશ કરવાનો છે અને તે વિભાગ છે અર્થશાસ્ત્ર। અર્થશાસ્ત્રમાં પાઠ નંબર 15 આર્થિક વિકાસનો આજે આપણે અભ્યાસ કરીશું। એક ખૂબ જ સરસ મજાની વાતથી શરૂઆત કરીએ। પાઠ્યપુસ્તકમાં પહેલું વાક્ય એમ લખેલું છે કે વિશ્વના દરેક વ્યક્તિની સવાર અલગ અલગ હોય છે। બહુ ઊંચો વિચાર આ રજૂ કરી જાય છે, એટલા માટે કે બે વ્યક્તિઓની સવાર સમાન ન હોઈ શકે। એક શ્રીમંત વ્યક્તિ છે, એક મોજ શોખમાં રહેતો વ્યક્તિ છે, વૈભવ વિલાસ જીવનશૈલી જીવતો વ્યક્તિ છે એની સવાર અને એક ગરીબ કે સામાન્ય વ્યક્તિ છે એની સવાર કરતા અલગ હશે। વૈભવ વિલાસમાં રહેતા વ્યક્તિની સમસ્યાઓ અને ગરીબ કે સામાન્ય વ્યક્તિની સમસ્યાઓ, બંને સમસ્યાઓ અલગ અલગ છે। ગરીબ વ્યક્તિ કે સામાન્ય વ્યક્તિ સવારે ઉઠે છે તો એના મનમાં એ પ્રશ્ન હોય છે કે આજે મને બે ટકનું પૂરતું ભોજન મળશે કે નહીં, આજે મને રોજગારી મળશે કે નહીં। શ્રીમંત વ્યક્તિની સમસ્યાઓ પણ અલગ હોય છે કે આજે હું વધુ પૈસા કમાઈશ કે નહીં। આ બધી જ બાબતો, આ બધી જ અસર જે આપણને જોવા મળે છે એના પાયામાં છે આર્થિક બાબતો, આર્થિક વિકાસ। કોઈ પણ બે દેશનો, બે વ્યક્તિનો સમાન આર્થિક વિકાસ પણ જોવા મળતો નથી। વારંવાર બોલાતો આ આર્થિક વિકાસ એટલે શું તે સમજવાનો પ્રયત્ન કરીએ। આર્થિક વિકાસ એટલે કે કોઈ પણ રાષ્ટ્રની રાષ્ટ્રીય આવકમાં અગાઉ કરતા ઊંચા દરે વધારો થાય, તેના લીધે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય અને તેના લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય તો એને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ। ફરી વખત, નંબર 1, રાષ્ટ્રીય આવકમાં થતો વધારો અને એ વધારાના કારણે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય, નંબર 2 અને નંબર 3 લોકોના જીવન ધોરણમાં સુધારો થાય તો એને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ। આર્થિક વિકાસમાં 3 શબ્દો નવા આવ્યા। નંબર 1 પહેલો શબ્દ આવ્યો રાષ્ટ્રીય આવક, બીજો શબ્દ આવ્યો માથાદીઠ આવક અને ત્રીજો શબ્દ આવ્યો જીવન ધોરણ। આર્થિક વિકાસમાં પહેલો શબ્દ જેને આપણે સમજીએ છીએ રાષ્ટ્રીય આવક। રાષ્ટ્રીય આવક એટલે શું? રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક। માથાદીઠ આવક એટલે શું? માથાદીઠ આવક એટલે દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા મળતી સરાસરી આવકને આપણે માથાદીઠ આવક તરીકે ઓળખાવી શકીએ। અને નંબર 3, ત્રીજો શબ્દ છે જીવન ધોરણ। જીવન ધોરણમાં ઘણી બાબતો આવે, એમાં અનાજ આવે, કાપડ આવે, ઉર્જા આવે, શિક્ષણ આવે, પરિવહન આવે, આરોગ્ય આવે, રહેઠાણ આવે, ઘણી બાબતોનો સમાવેશ થાય અને આ બધી જ બાબતોમાં સુધારો થાય તો એનું જીવન ધોરણ ઊંચું આવે છે અથવા તો જીવન ધોરણ સુધર્યું છે એમ આપણે કહી શકીએ છીએ। એટલે 3 વસ્તુમાં જ્યારે સુધારો થાય છે, 3 વસ્તુમાં જ્યારે વધારો થાય છે તો આર્થિક વિકાસ થાય છે। દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો અને એ વધારાના પરિણામે લોકોની માથાદીઠ આવક વધે અને એ માથાદીઠ આવક વધવાના કારણે જ્યારે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે, લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે તો એને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ। આઝાદી પછીના આટલા વર્ષોમાં આપણા દેશમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, આપણા દેશની માથાદીઠ આવકમાં પણ વધારો થયો છે અને તેના પરિણામ સ્વરૂપે લોકોનું જીવન ધોરણ સુધર્યું છે। લોકોને અનાજ, કાપડ, ઉર્જા સરળતાથી મળતા થયા છે, લોકોને પરિવહન સુવિધા વધી છે, લોકોનું આરોગ્ય પણ સુધર્યું છે। તો આ બધી બાબતોના આધારે એમ કહી શકાય કે આપણા દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, કે આપણા દેશનો આર્થિક વિકાસ થયો છે।
એમ આપણે કહી શકીએ છીએ. હવે બીજા મુદ્દા તરફ આપણે જઈએ છીએ. વિકાસ જેવો જ શબ્દ છે વૃદ્ધિ. આમ તો બંને શબ્દો મનોવૈજ્ઞાનિક છે, વૃદ્ધિ અને વિકાસ બંને શબ્દ મનોવિજ્ઞાનના છે, પણ આપણે અહીંયા અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે શું તફાવત છે. નંબર એક, સૌથી પહેલી વાત કરીએ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત વિકાસની પ્રક્રિયાના આધારે, વિકાસની જે પ્રક્રિયા થાય છે એના આધારે શું તફાવત છે. નંબર પહેલી વાત, આર્થિક વિકાસ એ ગુણાત્મક વધારો સૂચવે છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક વધારો સૂચવે છે. હું તમને એક સાદા ઉદાહરણથી સમજાવું. માની લો કે એક સામાન્ય કુટુંબ છે, એક ગરીબ કુટુંબ છે, અને એ ગરીબ કુટુંબની આવકમાં વધારો થાય છે. વ્યક્તિની આવકમાં વધારો થવાના કારણે એ આવકનો ઉપયોગ એ ક્યાં કરશે? એ સારું ભોજન લેશે, ખોરાકની ચીજવસ્તુની ખરીદી કરશે, એ સારા કપડાની ખરીદી કરશે, એ પોતાની જીવનશૈલી વધુ સારી બને એના માટે મોજશોખની અને એના માટે જીવન જરૂરી ચીજવસ્તુનો પોતાના ઘરમાં એ ઉપયોગ કરશે કે પોતાના ઘરમાં એ ભરાવો કરશે. આ એના જીવનમાં આવતો જે સુધારો છે એ ગુણાત્મક સુધારો છે. ગુણાત્મક સુધારો આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. પણ માની લો કે એની આવક અમુક પ્રમાણથી વધી ગઈ અને ત્યાર પછી એની આવકમાં જે વધારો થાય છે, એની સંપત્તિમાં જે વધારો થાય છે, એ વધારો શું સૂચવે છે? પરિમાણ સૂચવે છે. વિકાસનો આ જે ભાગ છે, આર્થિક વૃદ્ધિનો આ જે ભાગ છે, એ કેટલો વધ્યો, એની આવક કેટલી વધી એ સૂચવે છે. એટલે એના આધારે એમ કહી શકાય કે આર્થિક વિકાસ એ ગુણાત્મક વધારાનું સૂચન કરે છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક વધારો સૂચવે છે. આના આધારે એક બીજી વાત કહી શકીએ આપણે કે સૌથી પહેલા આર્થિક વિકાસ થાય અને ત્યારબાદ આર્થિક વૃદ્ધિ થાય છે. એટલે આર્થિક વિકાસ એ પ્રથમ વિકાસની પ્રક્રિયા છે અને આર્થિક વૃદ્ધિ એ વિકાસની, આર્થિક વિકાસ પછીની પ્રક્રિયા છે. તો બીજા મુદ્દા તરફ જઈએ, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો બીજો તફાવત છે અર્થતંત્રમાં થતા પરિવર્તન કે અર્થતંત્રમાં થતા નવા નવા સંશોધનોના આધારે. કોઈ પણ દેશના અર્થતંત્રમાં નવા નવા સંશોધન થાય અને એ સંશોધનના કારણે એના ઉત્પાદનમાં જો વધારો થાય છે, તો એ વધારાનું જે પ્રમાણ છે એ આર્થિક વિકાસ છે. દાખલા તરીકે હું તમને એક ખેડૂત છે, એક ખેડૂત પોતાના ખેતરમાં ઘઉંના, ડાંગરના કે જુદા જુદા જે ખેતીના પાક છે તેની સંકરણ જાત સંશોધન કરીને એ પોતાના ખેતરમાં વાવે છે અને એના પરિણામ સ્વરૂપે એના ખેતરમાં જે તે પાકનું ઉત્પાદન વધે છે, તો આ વધારો છે એ આર્થિક વિકાસ છે. પણ સમય જતા જ્યારે ખેતીલાયક જમીનમાં વધારો થાય, વાવેતર વિસ્તારમાં વધારો થાય અને તેના પરિણામ સ્વરૂપે એ ખેડૂતની ઉત્પાદન, એ ખેડૂતના પાક ઉત્પાદનમાં વધારો થાય, તો એને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. અહીંયા પણ સમજવા જેવી વસ્તુ છે, આર્થિક વિકાસ પહેલા થાય છે, આર્થિક વૃદ્ધિ ત્યાર પછીની પ્રક્રિયા દેખાય છે. નંબર ત્રણ, ત્રીજી બાબતના આધારે, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભે. વિકસિત દેશોના અને વિકાસશીલ દેશોના આર્થિક વિકાસમાં તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ બતાવે છે, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ બતાવે છે. તો આ બાબત આપણે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભે જોઈએ. આપણા મનમાં એક પ્રશ્ન ઉભો થાય, કોને વિકસિત કહેવાય અને કોને વિકાસશીલ દેશ કહેવાય? તો વિશ્વ બેંકે 2004માં વિશ્વ વિકાસનો એક અહેવાલ આપેલો છે. એ અહેવાલમાં એમ કહ્યું છે, જે દેશની માથાદીઠ આવક 735 યુએસ ડોલર કરતા ઓછી હોય તે દેશ વિકાસશીલ, અને જે દેશની માથાદીઠ આવક 735 યુએસ ડોલર કરતા વધુ હોય તે દેશ વિકસિત. જેમ કે અમેરિકા છે, જાપાન છે, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, નેધરલેન્ડ છે, ડેનમાર્ક છે, સ્વિટ્ઝરલેન્ડ છે, આ દેશોને આપણે વિકસિત દેશોની યાદીમાં, ગણતરીમાં લઈ શકીએ. જ્યારે ભારત છે, શ્રીલંકા છે, પાકિસ્તાન છે, નેપાળ છે, ભૂટાન છે, એ દેશોને આપણે વિકાસશીલ દેશોના
સંદર્ભમાં વિકાસશીલ દેશોની યાદીમાં તેમનો સમાવેશ કરી શકીએ. તો માત્ર માથાદીઠ આવક નહીં, એ ઉપરાંત પણ ઘણા પરિબળો છે જે પરિબળો નક્કી કરે છે કે કોઈ પણ દેશ વિકસિત હશે કે વિકાસશીલ હશે. વિકાસશીલ દેશોમાં જોવા મળતા કેટલાક લક્ષણોની ચર્ચા કરીએ. ચાલો, નંબર એક, વિકાસશીલ દેશોનો સૌથી પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશોની માથાદીઠ આવક 735 યુએસ ડોલર કરતા ઓછી હોય છે. કારણ એ કે તેમની રાષ્ટ્રીય આવક ઓછી હોય છે. બીજા મુદ્દાની ચર્ચા કરીએ. વિકાસશીલ અર્થતંત્ર માટેની બીજું લક્ષણ છે એ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તો 2% કરતા વધુ જોવા મળે છે. વસ્તી વૃદ્ધિનો દર એટલે કે પ્રત્યેક વર્ષ દરમિયાન તેની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી વધારો થયો તે વસ્તી વૃદ્ધિનો દર સૂચવે છે. માની લો કે ભારતની વસ્તી 1 અબજ છે અને 2% દરે વસ્તી વધારો થયો તો એનો અર્થ એ થાય છે કે દર વર્ષે વસ્તીમાં 2 કરોડ વધારો થાય છે. તો જે દેશની વસ્તી વૃદ્ધિ દર 2% અથવા તો 2%થી વધુ હોય તે દેશ વિકાસશીલ. વિકાસશીલ અર્થતંત્ર માટેનું ત્રીજું લક્ષણ છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. જે દેશમાં એની કુલ વસ્તીના 60% કરતા વધુ માણસો ખેતી ક્ષેત્રે રોકાયેલા હોય અને એની કુલ રાષ્ટ્રીય આવકના 25% કે 25%ની આસપાસ અથવા ઓછી આવક ખેતીમાંથી મળતી હોય તો તે દેશને વિકાસશીલ કહેવાય. આપણા દેશમાં વસ્તીના 55% કરતા વધુ લોકો ખેતીમાં રોકાયેલા છે અને ખેતીમાંથી આપણને 25%ની આસપાસ આવક પ્રાપ્ત થાય છે. આ જ વાત આપણે વિકસિત દેશોની તુલનાએ વિચારીએ તો ઇંગ્લેન્ડ અમેરિકા જેવા દેશમાં વસ્તીના 2-3% લોકો જ ખેતીમાં રોકાયેલા હોય છે. ફ્રાન્સ જેવા દેશમાં વસ્તીના 3-5% લોકો જ ખેતીમાં રોકાયેલા છે. ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં પણ વસ્તીના 5-7% લોકો જ ખેતીમાં રોકાયેલા છે. આપણા દેશમાં ખેતી ક્ષેત્રે વધુ ભારણ હોવાથી ઉત્પાદન ઘટે છે અને એ ઉત્પાદન ઘટવાના કારણે દેશ વિકાસશીલ બને છે. વિકાસશીલ અર્થતંત્રના ચોથા લક્ષણની ચર્ચા કરી. જે દેશમાં ઉત્પાદનના સાધનોની અને આવકની અસમાન વહેંચણી જોવા મળે છે તે દેશ વિકાસશીલ. ટોચના 20% લોકોના ભાગે 40%થી વધુ આવક મળે અને તળિયાના 20% લોકોના ભાગે 10% આવક પણ પ્રાપ્ત ન થાય તો તે દેશ વિકાસશીલ. આવકમાં રહેલી અસમાન વહેંચણીના કારણે દેશ વિકસિત કે વિકાસશીલ બને છે. સામાન્ય રીતે સમાન પ્રમાણમાં આવકની વહેંચણી થાય તે આવશ્યક છે, પણ આવકની અસમાન વહેંચણી અને ઉત્પાદનના સાધનો જેમ કે જમીન છે, મૂડી છે, એનું અસમાન વિતરણ થયેલા હોવાના કારણે પણ દેશ વિકાસશીલ બને છે. વિકાસશીલ અર્થતંત્ર માટેનું પાંચમું લક્ષણ ગરીબી. જે દેશમાં વસ્તીના 1/3 ભાગના લોકો ગરીબ હોય તે દેશ વિકાસશીલ. ગરીબ કોને કહેવાય? કે જે દેશ પોતાની પ્રાથમિક જરૂરિયાતો ખોરાક, પોશાક, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ મેળવી ન શકે તો તે દેશ, તે વ્યક્તિ ગરીબ કહેવાય અને ગરીબી જે દેશમાં વધુ હોય તે દેશ વિકાસશીલ. વસ્તીના 1/3 ભાગના 30% કરતા વધુ લોકો જે દેશમાં ગરીબ હોય તે દેશ વિકાસશીલ. વિકાસશીલ અર્થતંત્રનું પાંચમું લક્ષણ. જે દેશમાં બેરોજગારીનો દર વધુ તે દેશ વિકાસશીલ. જે દેશના કુલ શ્રમિકોના 3% કરતા વધુ શ્રમિકો બેરોજગાર હોય તે દેશ વિકાસશીલ. અને એ જે વિકાસશીલ દેશો હોય છે એ દેશોમાં બેરોજગારીમાં લાંબા ગાળાની બેરોજગારી વધુ જોવા મળે છે. આ લાંબા ગાળાની બેરોજગારીમાં ખાસ કરીને મોસમી બેરોજગારી, જેને આપણે ઋતુગત બેરોજગારી પણ કહી શકીએ, પ્રચ્છન્ન બેરોજગારી, જેને આપણે છુપી બેરોજગારી પણ કહી શકીએ, ઔદ્યોગિક બેરોજગારી વધુ જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો, કોઈ પણ દેશ વિકાસશીલ અર્થતંત્ર ધરાવે છે તે શેના આધારે કહી શકાય? તો એક લક્ષણ છે દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશોમાં બેમુખ એટલે કે દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે છે. બેમુખ એટલે કે ગ્રામીણ અને શહેરી. ગ્રામીણ વિસ્તારમાં ખેતી, શહેરી વિસ્તારમાં ઉદ્યોગ. ગ્રામીણ વિસ્તારમાં જે ખેતી કરવામાં આવે છે તે જૂના સાધનો, જૂના યંત્રોના આધારે ખેતી કરવામાં આવે. શહેર વિસ્તારમાં જે ઉદ્યોગો સ્થાપવામાં આવે છે તે નવા ઉદ્યોગો, નવા યંત્રો, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે.
ग्रामीण विस्तारों में सामाजिक माळखुं रूढ़िचुस्त अने पछात जोवा मळे छे, ज्यारे शहेरी विस्तारों में सामाजिक माळखुं अद्यतन जोवा मळे छे। आम विकासशील देशों में बे मुखवाळुं ग्रामीण अने शहेरी एम बे मुखवाळुं अर्थतंत्र जोवा मळे छे, अने अर्थतंत्रना बन्ने स्वरूप एक बीजाना पूरक बनता नथी, एक बीजाना विरोधी बने छे। आ द्विमुखी अर्थतंत्रमां अर्थतंत्रना बन्ने स्वरूपे एक बीजाना विरोधी होय छे, અને બંને વચ્ચેનું જે અંતર હોય છે તે પણ વધુ હોય છે, અને તેના પરિણામ સ્વરૂપે દેશનો આર્થિક વિકાસ થઈ શકતો નથી। ઘણી વખત ઉત્પાદનના સાધનોનો બગાડ થાય છે, નવી ટેકનોલોજી લોકો સુધી પહોંચી શકતી નથી, અને આ બધા જ કારણોથી તે દેશ વિકાસશીલ રહી જાય છે। વિકાસશીલ અર્થતંત્ર માટેનું સાતમું લક્ષણ છે પાયાની સુવિધાઓનો અભાવ। પાયાની અપ્રાપ્ય સુવિધા પણ એને આપણે કહી શકીએ છીએ, જે આંતર માળખાકીય સગવડતા છે, જેમ કે શિક્ષણ છે, જેમ કે આરોગ્ય છે, જેમ કે બેન્કિંગ છે, જેમ કે વ્યાપાર છે, જેમ કે વ્યાપારી સંઘો છે, જેમ કે પરિવહન છે, જેમ કે ઉર્જા છે, જેમ કે વીમા છે। આ આંતર માળખાકીય સગવડતા કહેવાય, અને જે દેશમાં આંતર માળખાકીય સગવડતાઓનો અભાવ જોવા મળે છે, અપર્યાપ્ત જે દેશોમાં આ સુવિધાઓ જોવા મળે છે, તે દેશ વિકાસશીલ છે। વિકાસશીલ અર્થતંત્ર માટેનું છેલ્લું લક્ષણ ને આપણે અહીંયા વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વ્યાપારના સ્વરૂપમાં પણ ભિન્નતા જોવા મળે છે। સમજો, આંતરરાષ્ટ્રીય વ્યાપારના સ્વરૂપમાં બે બાબતો આવે, આયાત અને નિકાસ। આયાત એને કહેવાય કે જે દેશોમાંથી આપણે વિદેશોમાંથી આપણા દેશમાં કોઈ ચીજવસ્તુ લાવીએ તો એ આયાત કહેવાય, અને આયાતના બદલામાં આપણે મૂડી ચૂકવવી પડે છે। નિકાસ એને કહેવાય કે આપણા દેશમાં ઉત્પાદન થયેલી ચીજવસ્તુને આપણે વિદેશોમાં અન્ય દેશોમાં મોકલીએ છીએ, વેચીએ છીએ, તો એને આપણે નિકાસ કહીએ છીએ। નિકાસ કરવા નિકાસના બદલામાં આપણને વિદેશી મૂડીયામણ પ્રાપ્ત થાય છે। વિકાસશીલ દેશોમાં અને વિકસિત દેશોમાં વિદેશ વ્યાપારના માળખામાં પણ ભિન્નતા છે। વિકાસશીલ દેશોમાં એ ચીજવસ્તુની આયાત કરવામાં આવે છે જેની વિશ્વમાં માંગ વધુ છે, પરંતુ ઉત્પાદન ઓછું થાય છે, તેના પરિણામ સ્વરૂપે એના ભાવ પણ વધુ છે, જેથી એ ચીજ વસ્તુઓ જ્યારે આપણે ભારતમાં લાવીએ છીએ ત્યારે વધુ કિંમત આપણે ચૂકવવી પડે છે। દાખલા તરીકે યંત્ર સામાન છે, દાખલા તરીકે ખનિજ તેલ છે, દાખલા તરીકે ઔદ્યોગિક પેદાશો છે, એની સામે વિકાસશીલ દેશોમાં એવી ચીજ વસ્તુની નિકાસ વધુ થાય છે કે જેને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઉત્પાદન વધુ થાય છે, તેના પરિણામ સ્વરૂપે એની માંગ ઓછી છે, અને માંગ ઓછી હોવાના કારણે તેનું મૂલ્ય આયાતની ચીજવસ્તુની સાપેક્ષમાં ઓછું જોવા મળે છે। દાખલા તરીકે ખેત પેદાશો છે, જેની નિકાસ આપણે કરીએ છીએ, વિશ્વના મોટાભાગના દેશોમાં એ ખેત પેદાશોનું ઉત્પાદન થતું હોય છે, તેથી આપણે વધુ રકમ વધુ મૂડી મેળવી શકતા નથી। તો જે દેશમાં આંતરરાષ્ટ્રીય સ્વરૂપમાં નિકાસ કરતા આયાત વધુ હોય, અને આયાત પણ એવી ચીજ વસ્તુની વધુ હોય કે જેની માંગ વધુ હોય પણ ઉત્પાદન વિશ્વમાં ઓછું થતું હોય, તો તે દેશ વિકાસશીલ બને છે। તો અત્યારે આપણે વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રની ચર્ચા કરી, હવે પછીનો મુદ્દો આપણે કોઈ પણ દેશ વિકસિત કે વિકાસશીલ શેના આધારે બને છે, કઈ કઈ બાબતો એમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, તે મુદ્દાની ચર્ચા કરીશું। આવતા પીરિયડમાં આપણે આ મુદ્દાને વધુ વિસ્તારથી સમજીશું। આભાર આપ સૌનો, આપ ઘરે જ રહો, અને સ્કૂલ કોલેજો બંધ છે પરંતુ શિક્ષણ બંધ નથી, અમે આપના સુધી શિક્ષણના વિવિધ પાઠો ઘર સુધી પહોંચાડીશું। આ રીતે જ અમારી સાથે જોડાયેલા રહો, વિડીયોને જોતા રહો, અને ખુશ રહો અને તંદુરસ્ત રહો તેવી આપ સૌ માટે દુઆ કરીએ છીએ। આભાર।